नमस्कार, आप जो रहे आजो गुजरात फर्स्ट અને હું છું આપની સાથે કશિશ. સમાચારની શરૂઆત કરીએ સવાલથી કે શું નેતાજી ખાઈ ગયા ગરીબોનો કોળિયો. પંચમહાલમાં સરકારી અનાજનું બારોબારી સામે આવી. મોરવાડફના બિલવાણીમાં તંત્રના દરોડા. વિક્રમ ડિંડોર સંચાલિત સસ્તા અનાજની દુકાન. જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન છે. મામલતદારે તપાસ કરતા અનાજની ઘટ જોવા મળી છે. 33 કટ્ટા ચોખા, 17 કટ્ટા ઘઉં, 4 કટ્ટા ઘઉંની ઘટ જોવા મળી રહી છે. 2 કટ્ટા ખાંડ સિંગતેલના જથ્થામાં ઘટ જોવા મળી છે. દુકાન સંચાલકને અપાઈ છે કારણદર્શક નોટિસ. નેતાજી જ્યારે ગરીબોનો કોળિયો ખાઈ ગયા હોય તે સવાલ થતો હોય ત્યારે આજે સવાલ તો પૂછાશે જ કે શું નેતાજી ગરીબોનો કોળિયો ખાઈ ગયા છે. નેતાજી છે એટલે કૌભાંડ જ કરશો તમે. તમે નેતાજી છો એટલે તમને કૌભાંડ કરવાનો હક મળી ગયો છે. તમે જ આવું કરશો તો અધિકારીઓ તો શું કરશે? ગરીબોનું જીવન હરામ કરી દેશે. અનાજ સગે વગે કરવાનો કોણે તમને પરવાનો આપ્યો છે? કોણે હક આપી દીધો છે કે તમે નેતાજી જો એટલે અનાજ સગે વગે કરી શકશો? નેતાજી કેટલા સમયથી આવા કૌભાંડ તમે ચલાવતા હતા? ક્યાં સુધી ગરીબોનું અનાજ ચાવ કરી જશો તમે? નેતાજી તમે નેતાજી છો એટલે ગરીબોનું અનાજ ખાઈ જવાનું તમારે? લોકોના સેવક બનીને કૌભાંડ કરો છો, તમને શરમ નથી આવતી? તમે લોકોના સેવક છો, લોકોનું કોળિયો છીનવાનો તમને કોઈ હક નથી આપ્યો? જે અનેક સવાલો હાલ ઉઠી રહ્યા છે કે શું નેતાજી ગરીબોનું અનાજ ખાઈ ગયા છે, વધુ વિગતો મેળવીશું. સંવાદદાતા નામદેવ પાટીલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. નામદેવ, નેતાજી શું ગરીબોનું અનાજ ચાવ કરી ગયા છે? અનાજની ઘટ જોવા મળી છે, શું છે સમગ્ર ઘટના અને હાલ શું કાર્યવાહી? જે ચોક્કસ તે કહે છે, રાજ્યના ગરીબ અને જરૂરતમંદ લોકોને સસ્તો અને સારો અનાજ મળી રહે તે માટે રાજ્ય સરકાર રેશનિંગ પદ્ધતિ દ્વારા ગરીબોમાં અનાજ વિતરણ યોજના ચલાવી રહી છે. પરંતુ પંચમહાલ જિલ્લામાં આ સસ્તા અનાજના દુકાનોના કેટલાક સંચાલકો ગરીબોના હિસ્સાનો અનાજના ભારે ગોલમાલ કરી રહ્યા હોય અને જિલ્લાના ગરીબો માટેનું સરકારી અનાજ બારોબાર સગે કરવાના કાળા કરતુનો અને કાળો કારોબાર ચાલી રહ્યો હોવાની અનેક ફરિયાદો ઉઠવા પામી છે. ત્યારે પંચમહાલ જિલ્લાના જિલ્લા પુરવઠા વિભાગના અધિકારી HT મકવાના અને તેમની ટીમ દ્વારા જિલ્લાના અનેક સરકારી અનાજની દુકાન તેમજ ગોડાઉનની આકસ્મિક તપાસ કરી રહ્યા છે અને ગઈ રીતે અચનાવ સામે પગલાં લઈ રહ્યા છે અને આકસ્મિક ચેકિંગ યથાવત જોવા મળી રહી છે. ત્યાં સાથે સાથે જ સસ્તા અનાજના સંચાલકો સરકારી અનાજમાં ગેરરીતિ આચરતો હોય તે પણ સામે આવી રહ્યો છે. આજ રોજ જિલ્લા પુરવઠા અધિકારી અને મોરવા હડપ મામલતદાર દ્વારા જિલ્લાના મોરવા હડપ તાલુકાના બિલવાની ગામની દી આદિવાસી સહકારી ગ્રાહક ભંડાર લિમિટેડ નામની સસ્તા અનાજની દુકાનમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવી હતી, જેમાં મોટા પાયે ગેરરીતિ સામે આવી છે. જિલ્લા પંચાયતના પંચમહાલ જિલ્લાના સભ્ય અને પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન વિક્રમ ડિંડોર સંચાલિત સસ્તા અનાજની દુકાનમાં આકસ્મિક ચેકિંગ કરવામાં આવી હતી, જેમાં દુકાનમાંથી ગેરરીતિ ઝડપાઈ છે. સમગ્ર ચેકિંગ દરમિયાન 33 કટ્ટા ચોખા, 17 કટ્ટા ઘઉં અને 4 કટ્ટા ચના અને 14 સિંગતેલના પાઉચની ઘટ જોવા મળી આવી છે, જેને લઈને જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા દુકાનના સંચાલકને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જી આભાર નામદેવ સમગ્ર વિગતો બદલ. પરંતુ હાલ સવાલ એ જ છે કે પંચમહાલમાં જે રીતના સરકારી અનાજનું બારોબારીઓ સામે આવ્યું છે, મોરવા હડફના બિલવાણીમાં તંત્રએ જે રીતના દરોડા પાડ્યા છે, વિક્રમ ડિંડોર સંચાલિત સસ્તા અનાજની આ દુકાન હતી, ત્યારે શું એ નેતાજી અનાજ ગરીબોનું અનાજ ખાઈ રહ્યા છે? શું એ નેતાજીને એવું લાગી રહ્યું છે કે થોડું થોડું કરીને આપણે લઈ લઈશું ને કોઈને ક્યાંય ખબર નહીં પડે? સસ્તા અનાજની તમે આવી રીતના બારોબાર તમે એને સગે વગે કરતા હો, એની આવી રીતના ચોરી કરતા હો, ત્યારે તમે તમે એક નેતાજી છો, તમને આ શોભા નથી દેતું? તમે કરોડોનો ક્યાંક ભ્રષ્ટાચાર કરતા જશો, તમને સસ્તા અનાજની શું જરૂર પડી ગઈ? કે પછી એ પણ ગરીબોના મોંમાં આવતો કોળિયો, એનાથી પણ તમારે તમારો ધંધો કરવો છે, એને પણ તમારે સગે વગે કરીને બધે વેચી દેવું છે, એનાથી એમાંથી પણ તમારે મલાઈ ખાવી છે? મોરવા હડફના બિલવાણીમાં તંત્રએ જે રીતના દરોડા પાડ્યા છે, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન છે વિક્રમ ડિંડોર, કે જેના સંચાલિત આ સસ્તા અનાજની દુકાન હતી, મામલતદારે તપાસ કરતા અનાજની ઘટ જોવા મળી છે. 33
कट्टा चोखा 17 कट्टा घऊंनी घट जोवा मळी छे, 2 कट्टा ખાંડની घट जोवा मळी छे, સિંગતેલના જથ્થામાં घट जोवा मळી छे। ए तमाम अनाजनो जत्थो के जे गरीबोना पेट भरवानो हतो एमां आटला मोटी मात्रामां घट जारे जोवा मळती होय त्यारे सवाल थाय के नेताजी तमे केम गरीबोना कोळिया खाई रह्या छो, तमने ऊपरथी नथी मळी रही मलाई के तमारे हवे गरीबोना कोळिया खावानी जरूर पड़ी गई छे, ए गरीबोनो शुं वाक, सरकार आटली मोटी योजना लावे छे एमना माटे, एमनुं पेट भराय ए केटली पण मेहनत करी ले। अपनी साथे फोन लाइन पर विक्रम डिंडोर जोड़ाया छे के जेमने संचालित अनाज की दुकान हती। विक्रम भाई शू कर्यु तमे, आ केम घट जोवा मळी रही छे आ सस्ता अनाज की दुकान मां? कई सरकारी दुकान नी वात करो छो मैडम? हां, कई सरकारी दुकान नी वात करो छो तमे? जे दुकान ना एनु संचालन तमे करी रह्या छो એ દુકાનની વાત કરી રહ્યા છે અમે, મોરવા અડફના બિલવાણીમાં જે દુકાન છે, તંત્રે જે દરોડા પાડ્યા છે ને, જ્યાંથી આ આખા સમાચાર અમને સામે મળી રહ્યા છે, કેટલા કેટલા અનાજની ઘટ જોવા મળી રહી છે, એ દુકાનની વાત કરી રહ્યા છે અમે મેડમ। હેલો, બિલવાણીયાના સંચાલક તરીકે હું નથી કહેતો। અચ્છા, તમે નથી કહેતા તો તમારું નામ કેમ સામે આવે છે સમાચારમાં? અમારા સંવાદદાતા કેમ આટલી બધી ઇન્ફોર્મેશન અમને આપી રહ્યા છે? હા, એ ખોટી માહિતી આવે છે, હું ખોટી માહિતી છે સંચાલક નથી। તો પછી કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે, શું એ પણ માહિતી ખોટી છે? કઈ કાર્ય મને કઈ કાર નોટિસ મળી નથી। અચ્છા, તમને નથી મળી કારણદર્શક નોટિસ? મને કોઈ મળી નથી, અમારે કઈ કોઈ ઘટબી નથી, બધું ક્લિયર જ છે। ઓકે, તમારી જોડે જે માહિતી આવે છે ખોટી છે, તમે કોઈ બીજા જોડે વાત કરી રહ્યા છો। અને વિક્રમભાઈ, જો આ માહિતી આગળ જેને સાચી સાબિત થાય છે, આના પર અમને વધુ અપડેટ મળે છે, અને જો આમાં આપની સંડોવણી સામે આવે છે, તો તમે મીડિયા પરથી કહી રહ્યા છો, જાહેર મીડિયા પર તમે કહી રહ્યા છો કે આમાં આપની કોઈ પણ સંડોવણી નથી? હા, આમાં હવે સંડોવણી છે ને, તમારી પાસે જે અમને ઇન્ફોર્મેશન આવી છે ખોટી આવી છે મેડમ। ઓકે, અમારી પાસે આપ કહી રહ્યા છો કે માહિતી ખોટી છે, અને જો આના પર કાર્યવાહી હજુ સઘન થશે, અને અમને જો ખબર પડી વિક્રમભાઈ કે આપની આમાં સંડોવણી છે, તો આ જ રેકોર્ડિંગ અમે ફરીથી ચલાવીશું અને ફરીથી આપને એક સવાલ પૂછીશું, જો અમે સાચા પડ્યા અને આપ જે આ કહી રહ્યા છો વસ્તુ ખોટી પડી, તો આપનો દાવો પોકળ સાબિત થઈ રહ્યો છે, ત્યારે આપ જવાબ આપજો અમને, આપશો ને? ફોન કટ કરી દીધો છે વિક્રમ ડિંડોર દ્વારા। હવે જોઈએ છે આગળ કાર્યવાહી જે થઈ રહી છે, જે અમને માહિતી મળી રહી છે કે વિક્રમ ડિંડોર સંચાલિત આ દુકાન છે કે જ્યાં તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે, સસ્તા અનાજની દુકાન છે, કેટલા કેટલા અનાજની ઘટ મળી છે, તમામ માહિતી એક મીડિયા હાઉસ તરીકે અમને મળી ગયેલી છે, અને મીડિયા હાઉસને તેઓ ફોન પર કહી રહ્યા છે કે તમે ખોટા છો, આવી કોઈ માહિતી જ નથી। તો હવે જોવાનું એ રહેશે કે આગળ કાર્યવાહી થઈ રહી છે, દુકાન સંચાલકને કારણદર્શક નોટિસ આપવામાં આવે છે, તો શું એમાં વિક્રમ ડિંડોર જે કે ખુલ્લેઆમ કહી રહ્યા છે કે મારી આમાં કોઈ સંડોવણી છે જ નહીં, આ જે દુકાન જેમાં દરોડા પાડવામાં આવ્યા છે મારા સંચાલનમાં આવતી જ નથી, એ સાચું પડે છે કે પછી જે ઇન્ફોર્મેશન અમને સામે આવી રહી છે, અમને મળી રહી છે, અમે આપને દર્શાવી રહ્યા છે, એ સાચી પડે છે? અને આ જ મુદ્દે અમે એસટી મકવાણા કે જે ડેપ્યુટી કલેક્ટર છે તેમને પણ ફોન કર્યો હતો, તેઓએ અમારો ફોન રિસીવ નથી કર્યો। નેતાજી કે જેમનું નામ આમાં સામે આવી રહ્યું છે, નેતાજી કહી રહ્યા છે કે મારી આમાં કોઈ સંડોવણી નથી, મીડિયા હાઉસની સામે આવી રીતના વાત કરી રહ્યા છે કે તમને ખોટી માહિતી મળી રહી છે, એવા આક્ષેપો કરી રહ્યા છે, ડેપ્યુટી કલેક્ટર ફોન નથી ઉપાડી રહ્યા। કદાચ ડેપ્યુટી કલેક્ટર તહેવારની ઉજવણીમાં એટલા વ્યસ્ત હશે કે મીડિયા હાઉસના સવાલના જવાબ આપવા માટે તેમની પાસે સમય જ નથી, ભલે તે જનતાના સેવક હોય, ભલે તે જનતા માટે કામ કરતા હોય, જનતા માટે જીતો હોય, આજે કદાચ તે પોતાના માટે પોતાના પરિવાર માટે જીવવા માટે વ્યસ્ત હશે, તહેવાર છે ને એટલે કદાચ બહુ બિઝી હશે, એટલે અમારો ફોન પણ નથી ઉપાડી રહ્યા, અથવા તેમની પાસે જવાબ આપવા માટે કોઈ શબ્દો જ નહીં બચ્યા હોય, કારણ કે જ્યારે ખુદ એ નેતાજી જેમનું નામ આવતું હોય ખુલ્લેઆમ કહી રહ્યા છે કે આમાં તો મારી કોઈ સંડોવણી છે જ નહીં।